પુત્ર, આપણા વડાપ્રધાન અને જેમના પરિશ્રમ અને પુરુષાર્થથી નર્મદા બંધનું કામ સંપૂર્ણ બન્યું છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમની ઉપસ્થિતિમાં કેવડિયા ખાતે નમામિ દેવી નર્મદે મહોત્સવમાં નર્મદા નીરના વધામણા થશે. આ પ્રસંગે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ એ પણ એમની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ત્યારબાદ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વના પ્રવાસનનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, એના વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લેવામાં આવશે. સમગ્ર રાજ્યભરમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ જન્મદિવસ અને એ જન્મદિવસે નમામિ દેવી નર્મદા મહોત્સવ સાથે રાજ્યભરમાં સેવા સપ્તાહના પણ કાર્યો હાથ ઉપર લીધા છે. આ પ્રસંગે મારે એટલું કહેવું છે કે 2014માં જ્યારે માનનીય પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી બન્યા, ત્યારબાદ 17 દિવસમાં નર્મદા બંધના ગેટના દરવાજાની મંજૂરી આપવામાં આવી. એ ગેટના દરવાજા એમના સમયમાં બન્યા, એ બંધ થયા અને જેના કારણે નર્મદા બંધની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો. આના કારણે ગુજરાતમાં પીવાના પાણીનું સંકટ ટળશે. આના કારણે ગુજરાતના ખેડૂતોની સિંચાઈ અને આવકની અંદર વધારો થશે, ગુજરાતની સમૃદ્ધિ થશે. આ બધા જ મુદ્દામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પરિશ્રમ અને પુરુષાર્થના કારણે ગુજરાતની 6.5 કરોડની પ્રજાને આનો લાભ આપણને મળવાનો છે. સાથે સાથે તેઓ શ્રી દ્વારા ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિવર રાફ્ટિંગ, જંગલ સફારી પાર્ક, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, આ બધા જ સ્થાનોના પ્રગતિનો અહેવાલ એમના દ્વારા તપાસવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને ત્યાં એકત્રિત થયેલા નાગરિકોને સંબોધવામાં આવશે. સાથે સાથે રાજ્યના 1000 કરતાં વધારે જિલ્લાના અને 3000 કરતાં વધારે તાલુકાના સ્થાનો ઉપર રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સવારે 9 થી 10 વાગ્યા દરમિયાન એ સ્થાન ઉપર પ્લાસ્ટિક એકત્રીકરણ કરીને પ્લાસ્ટિકના કારણે સમાજમાં થતા પર્યાવરણને અટકાવવા માટેનો માનનીય વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે એના માટે સમગ્ર રાજ્યભરમાં કાર્યક્રમ થશે. ત્યારબાદ બધા જ લોકો એકત્રિત થઈને નર્મદાના નીર અને જ્યાં નર્મદાના નીર નથી પરંતુ આ વખતે ગુજરાત ઉપર કુદરતની કૃપા થઈને આ વખતે વરસાદ 125 ટકા કરતાં વધારે વરસાદ થયો છે, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જળ સંચયના કાર્યક્રમ હાથ ઉપર લેવાના કારણે તળાવોમાં, ચેકડેમોની અંદર અને જળાશયો અને બંધો જ્યાં પાણી આ વખતે સંપૂર્ણપણે ભરાઈ ગયા છે એનું શ્રીફળ અને ચુંદડી દ્વારા એનું પૂજન થશે, નર્મદા મૈયાની આરતી થશે અને આ પ્રમાણેનો કાર્યક્રમ સમગ્ર રાજ્યભરમાં રાજ્યના માનનીય મંત્રીશ્રીઓ, બોર્ડ કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં
આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પર્યાવરણ સામેની આપણી લડાઈ એમાં જ્યાં જ્યાં કાર્યક્રમો કરવાના છે એ તમામ સ્થાનો પર વૃક્ષારોપણના કાર્યક્રમ પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ઉપર લેવાના છે અને એ 10-11ના ગાળામાં તમામ જગ્યા ઉપર વૃક્ષારોપણના પણ કાર્યક્રમ થશે. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સીધા દોરવણી હેઠળ રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી જયંત સિંહ દ્વારા તમામ કલેક્ટરો અને તમામ રાજકીય આગેવાનોએ સંયુક્ત રીતે આપણા ગુજરાતની આ ઐતિહાસિક ક્ષણને વધાવી લેવા માટે સમગ્ર રાજ્યની અંદર વ્યાપક તૈયારીઓ આરંભી છે અને આવતીકાલે અમે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની પ્રજાને એ અપીલ કરીએ છીએ કે ગુજરાત સરકારનો આ જળક્રાંતિનો એક ઐતિહાસિક પર્વ અને માન્ય પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેમણે વિશ્વની અંદર ભારતનું નામ રોશન કર્યું છે, આપણને ગૌરવ અપાવ્યું છે, આ બધા જ કાર્યક્રમોની અંદર ગુજરાતની પ્રજા જોડાય એવી અમારી અપીલ છે.